પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આગામી તારીખ 27 ડિસેમ્બર થી લેવામાં આવનાર યુજી અને પીજી ની પરીક્ષાઓ ઓનલાઈન લેવાની માંગ સાથે છેલ્લા બે દિવસથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની બહોળી ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ત્યારે બુધવારના રોજ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ભૂખ હડતાળ પર ઉતરેલા વિદ્યાર્થીઓની યુનિવર્સિટી કેમ્પસમાં મુલાકાત લઈ તેઓની હડતાળને સમર્થન આપી જ્યાં સુધી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી હિતમાં નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓની તમામ સુવિધાઓ તેઓ દ્વારા ઉપલબ્ધ બનાવવા હૈયાધારણા આપી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી 27 ડિસેમ્બરથી શરૂ થતી સ્નાતક અને અનુસ્નાતક સેમિસ્ટર 1, 3 અને 5ની ઓફલાઈન પરીક્ષાની જગ્યાએ ઓનલાઈન પરીક્ષાઓ લેવાની માંગ સાથે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વહીવટી ભવનમાં હડતાળ પર બેસીને ઓફલાઈન પરીક્ષાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતે હાલમાં પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં થઈ રહેલા વધારાને લઈને પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આ તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટી દ્વારા આ અંગે કોઈ નિર્ણય કરવામાં ન આવતા બુધવારના બીજા દિવસે પણ એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ દાદોજી ઠાકોર સહિતના કાર્યકરોએ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વહીવટી ભવનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ભૂખ હડતાળ ચાલુ રાખી હતી. વિદ્યાર્થીઓના ભૂખ હડતાળ મામલે પાટણ ધારાસભ્યએ યુનિવર્સિટી ખાતે આવી વિદ્યાર્થીઓની યોગ્ય માંગણીને ખુલ્લું સમર્થન આપી પોલીસ અને યુનિવર્સિટીના સત્તાધીશો અને સેનેટ સભ્યો દ્વારા ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવશે તો જોવા જેવી થવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી. ઓનલાઈન પરીક્ષા મામલે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જે વોરાએ વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું કે આવતીકાલે સવારે 11 કલાકે તેઓ દ્વારા યુનિવર્સિટી સંલગ્ન કોલેજના અધ્યાપકો અને સંચાલકોને બોલાવવામાં આવ્યા છે અને તેઓની સાથે વિચાર વિમર્શના અંતે પરીક્ષા બાબતે નિર્ણય લેવાની હૈયાધારણા આપી હતી. પરંતુ ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ સહિતના વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિની એક ન માનીને પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા અને યુનિવર્સિટીના કુલપતિ વિવિધ કોલેજોના અધ્યાપકોની પપેટ હોય તેમ તેઓને પૂછ્યા વગર નિર્ણય ન લેવાનું કહેતા વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો અને અંતે આવતીકાલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની બાહેંધરી આપી હોવા છતાં 5 જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાની ભૂખ હડતાળ ન સમેટી આખી રાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ધરણા પર બેસી ભૂખ હડતાળ ચાલુ રાખી હતી. સાહેબે કીધું કે કાલે બધા અધ્યાપકોને બોલાવ્યા છે, એની અંદર નિર્ણય લઈ લઈશું, બરોબર, પણ ત્યાં સુધી તો આપણે બેસવાનું છે. બીજી વાત, કઈ કોઈ થશે, બરોબર, આની અંદર બધા ભૂખ્યા છે તો જવાબદારી એચએનજી સુધી છૂટી ન જશે. તમારે જમવું હોય તો જમવાની વ્યવસ્થા કરીશ. ભાઈ પોલીસ ઊભી છે, હું પોલીસને કહી દઉં છું, આ મીડિયા વાળા છે, જો એક પણ વિદ્યાર્થીને દાદાગીરી કરી ભાઈ પોલીસ. કોઈ પોલીસ અધિકારી હોય, યુનિવર્સિટીનો કોઈ અધિકારી હોય,
યુનિવર્સિટી નો કોઈ લોકો સિન્ડિકેટ મેમ્બર હોય, એક પણ વ્યક્તિ, એક પણ વિદ્યાર્થી કે એક પણ બેન એમને દાદાગીરી કરી, એમને કોઈ દંડો અટાવવાનો પ્રયાસ કર્યો, આ વિદ્યાર્થીઓને બેસવાનો એમનો મૂળભૂત અધિકાર છે, એ એમને રોકવાનો પ્રયાસ કર્યો તો કઈ મજા આવશે નહીં. ભાઈ પીઆઈ હોય, ભાઈ કુલપતિને કહું છું કે વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણી વ્યાજબી છે. બીજી નાની નાની યુનિવર્સિટીઓ જો નિર્ણય લીધો હોય તો આ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મોટી યુનિવર્સિટી છે, જુદા જુદા ગામડામાંથી દૂરથી વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા જુદા જુદા સેન્ટરોએ જવું પડે. અત્યારે કોવિડનો દિવસે દિવસે વાયરસનો વધારો થઈ રહ્યો છે, એટલે તમારે ઓફલાઈન પરીક્ષા ઓનલાઈન પરીક્ષાની વ્યવસ્થા કરવી પડશે. એ તમારે અધ્યાપકોને પૂછિંગ કરો, પ્રિન્સિપલને પૂછિંગ કરો, જેને પૂછિંગ કરવી હોય એને કરો, પણ એમની વ્યવસ્થા કરો. છેલ્લા 24 કલાકથી યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાઓમાંથી ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ સાથે ભૂખ હડતાળ પર બેસેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને ચક્કર આવતા તે બેહોશ થઈ જવા પામ્યો હતો, જેથી વિદ્યાર્થી બેહોશ થતા જ વિદ્યાર્થીઓમાં અફડાતફડી મચી જવા પામી હતી અને તેના પર પાણીનો છંટકાવ કરી પવન નાખી અને પાણી પીવડાવી તેને હોશમાં લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તે હોશમાં ના આવતા તુરંત 108 ને ફોન કરતા ઘટના સ્થળે દોડી આવી હતી અને બેહોશ થયેલા વિદ્યાર્થીને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લા NSUI પ્રમુખ દાદુજી ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેસેલા હોય અશક્તિને કારણે એક વિદ્યાર્થી બેહોશ થઈ જવા પામ્યો છે અને તે માટેના સંપૂર્ણ જવાબદાર યુનિવર્સિટીના કુલપતિને ઠરાવી 1 મહિનાથી આ બાબતે વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાનું આવેદનપત્ર આપ્યું હોવા છતાં આજ દિન સુધી નક્કર પરિણામ ન આવતા વિદ્યાર્થીઓને ન છૂટકે ભૂખ હડતાળ પર બેસવાની ફરજ પડી હોવાથી આ બનાવ બન્યો હોવાથી તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીના કુલપતિની હોવાની જણાવ્યું હતું. કાલથી ભૂખ હડતાળ કરેલ છે અને એના લીધે થઈ અને આજે ચક્કર આવી ગયેલ છે. બે પાંચ તો અમે એમ્બ્યુલન્સ બોલાવ્યું છે. ખરેખર આ નિર્ણય કુલપતિને લઈ લેવો જોઈએ. આ વિદ્યાર્થીઓ અહીં પડવા માંડ્યા છે અને આ એક ગંભીર બાબત છે, તો તાત્કાલિક ધોરણે ઓનલાઈન એક્ઝામ લઈ લેવી જોઈએ. વિદ્યાર્થીઓ અત્યારે એમ્બ્યુલન્સ બોલાવ્યો છે, અત્યારે કાલથી ભૂખ હડતાળ ઉપર છે, તો તમે જોઈ શકો છો કે ચક્કર આવ્યા છે અને પેટની અંદર પણ શ્વાસ નથી લઈ ગયો.